ને મિત્રો મજામાં મિત્રો, આપણે રીઝનિંગની અંદર જે એક મહત્વનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ ને એ છે વર્ગીકરણ, ક્લાસિફિકેશન. મિત્રો, હેતુ એવો છે કે તમે નાના નાના પોઈન્ટ્સ બરોબર યાદ રાખો, ફૂલ પ્રેક્ટિસ કરી લ્યો, જેથી કરીને કંઈ પણ પૂછાય, ગમે તે ઉચ્ચ લેવલનું પૂછાય તો પણ તમને આવડવું જોઈએ. અને એના માટેનો પ્રયાસ છે અને ટોપિક વાઇઝ પણ તમને લોકોને મજા આવશે. તો વર્ગીકરણ એટલે શું મિત્રો? તો તમને ખબર છે કે દાખલા તરીકે સ્વાભાવિક છે કે કોઈ જગ્યાએ તમે જાઓ અને કંઈક તમને જુદું દેખાય તો એ તમે તરત નજર ચડી જાય. તો એ શું થયું કે કંઈક વર્ગીકરણમાં ખામી છે એવું દેખાય. એટલે કે વર્ગીકરણ કોઈ નિયમને, કોઈ સિસ્ટમને કે એવું કંઈક અનુસરતું હોય અને એ નિયમ અને સિસ્ટમથી કંઈક જુદું લાગે ને, ધેટ મીન્સ કંઈક જુદું. અને નહીં તો તમને ખ્યાલ છે કે બરોબર છે આ, ઇટ્સ ઓકે. તો મિત્રો, અહીંયા આપણે જે લોજિકની વાત કરવાની છે કે જે લોજિક ડેવલપ થવું જોઈએ એ આ જગ્યાએ જબરજસ્ત થાય છે. અને મિત્રો, આ લોજિક દરેક દિશામાં થતું હશે, કારણ કે જ્યારે તે ક્લાસિફિકેશનની વાત કરીએ મિત્રો, ત્યારે તમારું કંઈક જીકેનો ઉપયોગ થઈ જાય ને, સંખ્યા વિશેની જાણકારીનો ઉપયોગ થઈ જાય, એબીસીડીના ક્રમ વિશે પણ કંઈ પણ પૂછાય મિત્રો, તો જીકે મતલબ કે જનરલ નોલેજનો પણ ઉપયોગ હોય, ગણિતનો પણ ઉપયોગ હોય, એવું કંઈક. અને આ ઉદાહરણ રૂપે આપણે કંઈક એવું જોઈએ, એવી કંઈક શરૂઆત કરી કે જેથી કરીને તમને મજા પણ આવે અને ધીમે 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 ખબર ન પડે એમ એવા ઊંડા ગરકાવ તમને કરાવવા છે, ડૂબકી મરાવી છે અને પછી મોતીડા લઈને આવવાના છે. તો મિત્રો, મોતીડા એટલે તમને ખબર જ છે કે તમને જે માર્ક્સ મળવાના છે મેરિટની અંદર, ઉચ્ચ અને ઉચ્ચ મેરિટ, જે આપણું આપણું જે ટાર્ગેટ છે ને મિત્રો, ખાલી પાસ થવું નથી, ઉચ્ચ મેરિટ. તો શરૂઆત કરીએ મિત્રો. જેમ કે મિત્રો, પહેલો જ આપણે બેઝ લઈએ છીએ જુદું શું પડે. હવે એકચ્યુઅલી એવું થશે કે આપણે આ ગણતરી કરતા 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 લોજિક એટલું ડેવલપ થતું જશે કે આ કઈ વસ્તુ ક્યાં ઉપયોગ આવે તમે જોજો ખ્યાલ જ નહીં આવે. પણ હા, લોજિક તમારું એટલું ડેવલપ થઈ ગયું હશે કે તમે સ્પીડ કરી શકશો અને તમે કોન્ફિડન્સ સાથે કહેશો કે ઘણા બધા મારા ક્વેશ્ચન્સ થઈ જશે અને બીજા કરતાં હું આગળ. તો મિત્રો, આ આપણે કરવાનું છે. જેમ કે અહીં તમને દેખાઈ રહ્યું છે 75 છે, 15 છે, 20 છે, 12 છે અને 55 છે. તો તમારી આમ નજર છે ને એ આમ કેવું જોઈએ કે હવે સંખ્યા વિશે તો તમે જાણો છો, પણ તમારે આમ કંઈક ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આમાં શું જુદું છે. તો 75 છે, 15 છે, 20 છે, 12 છે, 55 છે. યસ, વેરી ગુડ. તમે એવું કંઈક લોજિક લાવ્યું કે સર આ બધા 5ના વિભાજ્ય, હમણાં આપણે જોયું ને છેલ્લો અંક 5 હોય કે 0 હોય, તો આ 5 છે, 5 છે, 0 છે, 2 છે અને 5 છે. તો ધેટ મીન્સ તમે સાચા છો કે તમે પકડી લીધું કે સર આ 12 છે ને એ 5ના એ વિભાજ્યમાં આવતો નથી, તો આ બાકીના બધા 5ના વિભાજ્ય છે. ઇઝ ઇટ ઓકે? તો બિલકુલ સાચું છે. તો જુદું શું પડ્યું એ ખબર પડી ગઈ તમને. ચાલો આ જ સંખ્યામાં થોડોક ચેન્જ કરીને હું પૂછું છું, એમાં જુદું શું પડે? જો ફરીથી હવે હેતુ એ છે કે કઈ વસ્તુને તમારા માઇન્ડને કેવી રીતે કેમ લઈ જાવી કે જેથી તેને ખબર પડે કે નહીં, યસ, કે આમાં આ જ હોય. તો આવું કંઈક આપણે અત્યારે લોજિકને આડું અવડું કરી કરી અને શીખવા જવું છે. એટલે હવે મહત્વ એક્ઝામ્પલના પણ છે અને એક્ઝામ્પલની પેટર્નના પણ છે અને એની પ્રોસેસના પણ છે. એટલે જનરલી પ્રોસેસ ઉપર હું એટલે ધ્યાન દઉં છું કે જેથી કરીને તમને બધામાં એ પ્રોસેસ આવી જાય ને, તો પ્રોસેસર ફાસ્ટ થઈ જાય અને મિત્રો ઝડપથી જવાબ આપી શકો. મિત્રો, મેં ચેન્જ કર્યો છે, વિડીયો સ્ટોપ કરો ને ટ્રાય કરો, કેટલી સેકન્ડમાં જવાબ આપી શકો છો એ લખજો. ઓકે, તમે લોકો ટ્રાય કરી કે 75 છે, 15 છે, 20 છે, 5 છે ને 55 છે, તો એમાં શું જુદું છે? તમે કહેશો સર આમાં તો હવે કાંઈ જુદું નથી દેખાતું, કારણ કે કારણ એ જ છે કે આ પણ 5નો વિભાજ્ય છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે, તો હવે શું? પણ મિત્રો, તમે એવું વિચારી શકો કે અહીં આ 2 અંકના છે, 2 અંકના છે, 2 અંકના છે, 2 અંકના છે, પણ આ 5 છે ને એ 2 અંકનાથી 1 જ અંકનો છે, તો એ પણ જુદું થયું. તો મિત્રો, આ પેટર્ન આપણે શીખવાની છે કે એક વખત નજર કરી અને આપણા માઇન્ડને ટોટલી ફ્રી કરી અને વિચારશો. મિત્રો, જેમ સંખ્યામાં હોય એવું તમે આકૃતિમાં પણ પૂછી શકે. તો આકૃતિમાં જુઓ છે, અહીં ચોરસ છે, ત્રિકોણ છે, પંચકોણ છે, વર્તુળ છે, લંબચોરસ છે. યસ, તમે કહેશો સર આ બધી આકૃતિની અંદર ખૂણાઓ રચાય છે. હા કે ના? જ્યારે આમાં ખૂણા રચાતા નથી તો આ અલગ પડે છે. બિલકુલ સાચું છે મિત્રો. તો હજી પણ આપણે એક જોઈએ મિત્રો, અહીં પણ આકૃતિ આપી છે. ચલો આમાં વિચારો કે આમાં શું હોઈ શકે. ફરીથી અહીં તો આપણે ખબર પડે કે આમાં રાઉન્ડ છે એ છે. ચલો આવી આકૃતિમાં તમે શું કરશો? વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરો. ઓકે ફાઇન,
અમુક લોકોએ પકડી લીધું કે સર અમુકને પેલા આમાં અહીંયા ડી દેખાણો યા એમ દેખાણો એવું પણ દેખાય, પણ ગમે તે વસ્તુ હોય તમે લોકોએ પકડી લીધું છે કે અહીંયા તમે જુઓ ને તો આવી ચાર લીટીઓ છે, આટલી આવડી આવડી, મતલબ કે એને આકૃતિના સંદર્ભમાં ચાર લીટી છે, જોયો છે 1 2 3 અને 4, બરાબર સીધી ચાર લીટીઓની વાત છે. અહીંયા જુઓ છે 1 2 3 અને 4, યસ અહીંયા પણ ચાર છે, અહીંયા 1 2 3 અને 4 છે, બિલકુલ સાચું છે, અહીંયા 1 2 3 અને 4, અહીંયા પણ ચાર છે, અહીંયા 1 2 3, યસ તો અહીંયા 3 છે, ધેટ મીન્સ હા. તો મિત્રો કંઈ પણ પૂછાય અને એ તમને આવડવું જોઈએ અને એ વાત મેઇન છે. સોરી ફ્રેન્ડ, ફરીથી જોઈ લો કે અહીંયા ચાર આકૃતિ દેખાઈ રહી છે, 1 2 3 4, 1 2 3 4, 1 2 3, ચાર લીટીઓ છે, અહીંયા માત્ર 3 જ લીટી છે. તો આ સંદર્ભ બસ પકડવાની વાત છે અને હવે તમે સ્યોરિટી સાથે કહી જ દેશો, કારણ કે એકદમ સહેલું છે, ધોરણ 4, કારણ કે એ છે, બી છે, કે છે, એલ છે, એબીસીડી તો છે, પા છગડો ક્યાંથી આવી ગયો, ધેટ મીન્સ સાચું બધું છે. તો મિત્રો આ જે વસ્તુ છે એમાં આપણે આગળ વધવાની વાત છે અને આ જેમ ઉદાહરણ કરો એમ તમારું લોજિક એટલું પાવરફુલ થઈ જશે કે પછી તો આમ નજર કરશો અને જવાબ હશે. તો વધુ ઉદાહરણ જોઈ લેશું, ચલો જોઈએ. મિત્રો આપણે મગજને આગળ આગળ દોડાવવું છે, તમારે ટ્રાય કરવી હોય તો સ્ટોપ કરીને કરી શકો છો, એટલે કોન્ફિડન્સ આવશે. મિત્રો જુઓ અહીંયા તમે એ ઓ યુ એક્સ ઈ, યસ યસ, તમે કહેશો સર એબીસીડીના જે સ્વર વ્યંજન હે ને એ ઈ આઈ ઓ યુ, તો આમાં એક્સ ક્યાંથી આવ્યો, તો બિલકુલ સાચું છે, મતલબ બાકીના બધા સ્વર છે અને વ્યંજન છે. આવું પણ પૂછાય, એટલે આવું જો હું તમારા માટે કેટલું નવું નવું જ મૂકું છું, મહેશ, નરેશ, રમા, પરેશ, હિતેશ, તમે કહો સાહેબ સાવ સહેલું, એને બધા છોકરાઓના નામ છે અને આ છોકરીઓના છે, તો ધારો કે બધા છોકરાઓના હોય તો, એટલે જો તમને હું આ એક આખી પેટર્ન શીખવા માટેનો પ્રયાસ છે મિત્રો. અને દાખલા તરીકે તમને ખબર છે કે ઓલા પ્રાથમિક શાળાની અંદર જે પૂછાય છે ને એનટીએસીની એક્ઝામ, તો એમાં આવા બધા આવે એટલે થોડા હળવા પણ પૂછ્યા છે, પણ કેવી રીતે લોજિકને આપણે લઈ જવાનું છે એ પણ પ્રયાસ છે. જોઈએ આમ તો એ જ નામ છે, રમેશ છે, નરેશ છે, મહેશ છે, હિતેશ છે, પરેશ છે, બધા છોકરાઓના જ નામ છે. તો યસ મિત્રોએ પકડી લીધું કે સર પેલો અક્ષર તમે જુઓ અકારાંત જ છે, છે કે નહીં, અહીંયા જુઓ હે ને, તો બિલકુલ સાચું છે. તો મિત્રો આવું કંઈક કે જેનો સંદર્ભ કંઈક જુદું પડી જવું છે, પૃથ્વી, મંગળ, બુધ, ચંદ્ર, શુક્ર, યસ તમે કહેશો હા સર, ચંદ્ર છે ને, ચંદ્ર એ બરાબર પૃથ્વીનો ઉપગ્રહ છે. તો કહેવાની વાત કે કંઈ પણ આવા સંદર્ભો પકડવાના છે, અને જેમ કે ટેબલ, ખુરશી, પંખો, કમ્પ્યુટર, શાળા, રાઈટ, તમે કહેશો સર કે આ શાળાની અંદર બધું હોય એટલે શાળા કંઈક જુદી વાત છે, બરાબર આ બધી એક એક પર્ટિક્યુલર વસ્તુની વાત છે. તો કહેવાની વાત એ છે મિત્રો કે કઈ વસ્તુ કેમ ક્યાં સંદર્ભે પૂછાય, આપણું મગજ છે દોડવું જોઈએ અને દોડાવવા માટેનો પ્રયાસ કરવાનો છે. હજી બે પાંચ લઈ લેવા છે, લઈ લઈએ. ફરીથી મિત્રો અહીં પણ આપ્યા છે, વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરો તો કરો, જુદું શું પડે છે. ઓકે મિત્રો હવે જો સંખ્યાની વાત હોય ને મિત્રો, તો તમને મેં અગાઉ વાત કરી હતી બરાબર કે તમને એકી સંખ્યા ખબર હોવી જોઈએ, તો એ ખબર હોવી જોઈએ, પછી બેકી સંખ્યા ખબર હોવી જોઈએ, પછી અવિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ, રાઈટ, આ બધી ખબર છે ને, ઓટોમેટિક વર્ગ ખબર હોવી જોઈએ, વર્ગમૂળ ખબર હોવી જોઈએ, ઘન ખબર હોવી જોઈએ, ઘનમૂળ ખબર, બસ આવું જોઈએ, બીજું કંઈ ન હોય, પછી એમાં કંઈક વધઘટ ને એવું બધું હોય. હવે જો તમને કોઈને આ 145, 317, 13, 118 આ બધું તમે જુઓ ને તો તમને કંઈક આમ યાદ આવવું જોઈએ, અને જો એ યાદ આવી જાય ને તો એના આધારે તમે કંઈક કામ કરી શકો. તો કહેવાની વાત એ છે કે કયા વસ્તુ કયા સંદર્ભે પૂછાય એ આપણે ખબર હોતી નથી. મિત્રો જનરલી આ બધા સંદર્ભમાં તમે વિચારો 9 છે, 145, હવે આમાં કરવું શું, કંઈક આમ આમ આમાં નજર કરો છો તો કંઈ બહુ સીધે સીધું મળતું નથી, પણ ક્યારેક એટલું બધું સહેલું પૂછી દે, કારણ કે જો તમે જુઓ આ એકી સંખ્યા છે, તો કે હા છે, આ જો છેલ્લા અંકમાં જુઓ છે 1 3 5 7 9 હોય ને તો એકી સંખ્યા છે, તો આ તો કે હા છે, આ તો કે છે, છે છે, આ નથી મિત્રો, સમજાય છે વાત. હવે અહીંયા નજર કરો, ચલો આ તો કે ભાઈ 4 વર્ગ છે, આ તો કે 5 ઘન છે, આ ખબર પડવી જોઈએ. ચાલો આનું કયો જોઈ, તો તમે તરત કહેશો કે સોરી ક્યાં આપણો, હા યસ આ છે 5 ઘન થશે 196, યસ તમે કહેશો 14 વર્ગ છે, 625 મિત્રો, 625 જોતા તમને 25 વર્ગ યાદ આવે છે, અને 00 છે એટલે 250 વર્ગ છે, અને આ 9 વર્ગ છે. તમે વિચારો બધા વર્ગ છે પણ કોક ઘન છે, કોણ છે, તો કે આ. આવું કંઈ મિત્રો આ જે છે એબીસીડી એ ને ઝેડ 26, આના ઉપરથી સમજાય કે આ એ એટલે એકડો
અને ઝેડ એટલે 26, એનો અર્થ કે જેટલામો ક્રમ છે એ લખ્યો છે. મિત્રો આ તમને લખી જ નાખવાનું કોઈ પણ પરીક્ષામાં, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, અને 1 2 3 4 લખી નાખવાનું, 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26. જો તમને તરત પકડાઈ જશે, આ 26 જ થવા જોઈએ, નહીં તો પાછું ભૂત થયું કહેવાય, ક્યાંક ભૂલાઈ ગયું. ચાલો એચ એટલે 8, ચાલો એચ એટલે 8 છે તો કે આ છે. ડી એટલે 5, ડી એટલે 5 છે, ના તરત પકડાઈ ગયું. જો ઝેડ એટલે 26 છે, છે ને, જે એટલે 10 છે, જો જે એટલે 10 છે, તો આવું કંઈક તો તમને તરત. અને આ હજી એક બીજું કહું કે તમે 1 થી 26 આમ લખો ને, એમાં અહીં લખી નાખો 1 2 3 4 5 6, એટલે ક્યારેક ઊંધું પૂછતા હોય ને તો એ તમને ખબર પડી જાય. ઊંધું પૂછતા હોય તો આ નજર, આ અંકોની નજર કરવાની, નહીં તો આ કરવાની, તો આવું લખી લેવાનું. હવે જોવો જોઈએ, આ જોવો જોઈએ તો કે એ બી સી, આ એબીસીડી પ્રમાણે છે, તો એબીસીડી પ્રમાણે જોવો જોઈએ, એ બી સી છે, પછી એચ આઈ જે કે એલ એમ એન ઓ આઈ, બરોબર છે, ગાડી હાલે છે, બરોબર, એચ આઈ જે કે બરોબર જ હાલે છે, એક્સ વાય ઝેડ, જો અહીંયા ગોટો થયું, બરાબર, અહીંયા એક્સ હોવો જોઈએ, અહીંયા વાય હોવો જોઈએ, ઝેડ હોવો જોઈએ, ઓપી ક્યુ આર એસ ટી, એ બરાબર છે. તો આવું કંઈ મિત્રો આમાં કંઈ હોતું નથી. જેમ કે જો એ પછી બી આવવું જોઈએ, ડી છે, કાંઈ એ પછી સી છે, પછી સી પછી ડી છે, એટલે કે અહીંયા આપણે એક કટ કરવાનું છે, એ બી સી ડી આવું છે. ચાલો એચ આઈ જે કે એલ એમ, પછી એક કટ થવો જોઈએ, એન ઓ પી, બરાબર છે, અહીં કટ થઈ ગયો, એમ એન ઓ પી. ચાલો આઈ પછી જે કટ થયો, આ કે એલ બરાબર જ છે, એક્સ વાય કટ થયો, યસ, ઝેડ, ઝેડ પછી એ આવ્યું, બરાબર, આના પછી સીધું આ લઈ જવાનું, આ ક્રમમાં જ આવેલા કરે. ઓપી ક્યુ આર એસ કટ થયો છે, એસ ટી યુ, યુ હોવું જોઈએ, અહીંયા વી છે મિત્રો. તો આવું કંઈક મજા આવી મિત્રો. તો આવે આવી પેટર્ન પૂછાય છે અને આ તમને આવડવી જોઈએ. હજી એક બે લેવા છે, લઈ લઈએ મિત્રો. ફરીથી બધા નથી ગણવાનો, મને લાગે છે તમે છે ને આ 3 છે ને હોમવર્કમાં રાખો. હોમવર્ક એટલે જાતે ટ્રાય કરો, આવડી જ જશે, થોડુંક જ મગજ દોડાવવાનું છે અને તમારે જવાબ પણ લખવાનો છે મિત્રો. હવે જેમ કે જોઈએ, ચાલો એ સી અને 4 જોયું, એમાં અક્ષરો આવ્યા અને એબીસીડી આવી. હવે જો એ અને સી અને 4, એ એટલે જોઈ લ્યો તમારે ખબર છે 1 છે, સી એટલે 3 છે. હવે તમે વિચારો 1 અને 3 કંઈ સંદર્ભે 4 થતું હોય, વિચારો વિચારો, તમને તરત ખબર પડશે. તમને ખબર છે એ એટલે અહીંયા 1 છે, સી એટલે તમારે 3 છે અને 4. તમે કહો સર જો એનો સરવાળો કરીને તો થઈ જાય, એટલે કે 1 અને 3 સરવાળો. તો બસ મિત્રો આવું જ કંઈક હોય. તો આમાં ચેક કરી, એમ અને ઓ, ચાલો એમ એટલે કેટલા છે, તો કે 13 છે, ઓ એટલે 15 છે, આ 13 છે, આ 15 છે, જોજો સરવાળો 28, ફાઇનલ થઈ ગયું મિત્રો. તો હવે આઈ અને કે એટલે કે સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય, આવું જ કંઈક હોય, બીજું શું હોય. આઈ અને કે, ચાલો આઈ એટલે કેટલા છે, તો કે 9 છે, કે એટલે કેટલા છે, તો 11 ને 9 20, યસ, અહીંયા કંઈક ગડબડ લાગે છે, આ 21 લખ્યા છે. એક્સ અને ઝેડ, એક્સ એટલે કેટલા છે, તો કે 24, ઝેડ એટલે 26, એટલે કે 24 અને 26 50, બિલકુલ સાચું છે. અને આર અને ટી, એટલે અમસ્તા આપણે ચેક કરીએ છીએ, આર એટલે કેટલા છે, તો કે આર એટલે 18 છે, ટી એટલે કેટલા છે, તો કે 20 છે. તો આર અને ટી, સોરી, તો અહીંયા મારી જ ભૂલ થઈ છે મિત્રો, અહીંયા ટી નહોતું પણ બી છે. હવે ધારો કે આવું પરીક્ષામાં થઈ ગયું, કોઈ ટેન્શન નહીં રાખો મિત્રો, તો એનો અર્થ કે તમને 1 માર્ક મળી જશે, કારણ કે પ્રિન્ટિંગ મિસ્ટેક મિત્રો. તો આવું પ્રિન્ટિંગ મિસ્ટેક, તમારે ટેન્શન નહીં રાખવાનું, તમે તમે સાચા છો, કે અહીંયા ભૂલ છે એ છે જ એમ. હવે અહીંયા પણ ભૂલ દેખાણી, ધેટ મીન્સ કે અચ્છા એવું પણ પૂછાય કે આમાં બે ખોટા છે, બરાબર, એવું પૂછાય, અહીંયા 1 ખોટું છે 2 ખોટા છે 1 પણ ખોટા નથી, તો એવા વિકલ્પની અંદર કામ આવી જાય. પણ તમે જોયો છે આર એટલે કેટલા છે, તો આર એટલે 18 છે, અને બી એટલે કેટલા છે, તો 18 ને 22, બરાબર, તો આ પણ સાચું છે, ધેટ મીન્સ આ. તો અહીંયા તો મારી પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, પણ બાકી કંઈ વાંધો નહીં આવે. સારું, એ જ રીતે જુઓ છે, તો તમે કહેશો કે આ કેવી રીતે સર, તો જુઓ છે. હવે જો એબીસીડીના ક્રમમાં વિચારી, તો કે એ બી પછી, તો કે સી ડી, બે જણા ગયા, અને પછી એટલે કે બે કટ કરવાના છે અહીંયા, અને પછી ઈ આવે છે, ઓકે, આવું આપણે ખબર પડી કે એ બી પછી સી ડી ગયા અને ઈ આવે. આમાં જુઓ છો, ઓપી ક્યુ આર એસ ટી યુ અને પાછા વી આવે છે, ઓકે, બરાબર છે. પછી ઓ પી ક્યુ પછી આર એસ અને ટી આવે છે, બરાબર છે. એફ ઈ એફ જી એચ આઈ અને કે આવે છે. ઓ પી ક્યુ આર અને એસ આવે છે, ધેટ મીન્સ કે બધું સાચું છે. પણ કોઈક વિદ્યાર્થીએ એલર્ટ બનીને કહી દીધું, સર તમે પણ અહીં એક ભૂલ કરી છે, શું, કે ઓ પી ક્યુ આર એસ ટી છે,
EFG HI અહીંયા જે નથી સર કે છે તો બિલકુલ સાચા છે. તો મિત્રો આ આપણે શીખવાનું છે, આ જ વસ્તુ શીખવાની છે કે તમે સ્પીડ કરો, ભૂલ ન પડવી જોઈએ. અને હવે તમારા માટે 3 હોમવર્ક તો જરૂરથી તમે કરી શકશો અને હવે કોન્ફિડન્સથી કરો, ભલે થોડી વાર લાગે, કોઈ ટેન્શન ન રાખતા, પણ તમને ખબર પડી ગઈ છે. અને મિત્રો હવે તમે વિચાર કરો, આ તો 20 છે, આવા દાખલા તરીકે 100 200 તમે ઉદાહરણ કરી લીધું છે, બસ એની રિપીટ થતું હોય તો હું તો તમને ઉદાહરણ આપીશ ઘણા બધા. આપણી પેલી છે ને રીઝનિંગ માસ્ટર ક્લાસીસ, તો એની અંદર મૂકી દઈશ, બસ ફૂલ ઉદાહરણ કરજો. પેટર્ન શીખી ગયા છો મિત્રો કે ક્લાસિફિકેશનની અંદર તમને અલગ શું પડે હોય ને, તો હવે તમને ખબર પડી ગઈ છે. બસ આવા કંઈક સાદા નિયમો હોય, ABCDના ક્રમ હોય, કાં સીધા હોય કાં ઊંધા હોય, બરાબર, કાંઈક ક્રિયાઓ હોય, બસ આ સિવાય રીઝનિંગમાં કશું ક્યારેય હોતું નથી. એટલે જરાય ટેન્શન રાખતા નહીં, બસ આગળ વધતા રહીએ મિત્રો. પણ તમારા આ 3ની અંદર કેટલી ઝડપ થાય છે, કેટલી સેકન્ડ થાય છે અને કેટલા સાચા પડે છે એ જરૂરથી જોઈશ. કોમેન્ટની અંદર તમારો જવાબ લખી નાખજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો નવી વાત સાથે કાલે ફરીથી આવજો.